છે સામાજિક કાર્યકર્તા રુઝાન ખંબાતા. રુઝાનજી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. રુઝાન, પહેલા તો એ પૂછવા માંગીશ કે એપ્લિકેશન રાજ્ય સરકાર દ્વારા જે લોન્ચ કરવામાં આવી છે, મહિલાઓ આનાથી જાગૃત હોય છે કે નહીં? કેમ કે અવેરનેસ હોતી જ નથી આટલી બધી. શું કહેવા માંગશો? સૌથી પહેલા તો મારે કોંગ્રેચ્યુલેશન્સ કરવા જોઈએ સરકારને, કારણ કે માર્ચ 2016 વુમેન્સ ડેની આસપાસ આ સેમ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. ઓનલાઈન જોઈ શકો છો, મળશે બી ખરા. અને એમાં બી આ સેમ જ વાત હતી કે ભાઈ આમાં લોકેશન ખબર પડશે. મારે એવું કહેવું છે કે આ જે 2016માં લોન્ચ થઈ એપ્લિકેશન, અત્યારે 2018માં એનું કંઈક થોડું રીટચિંગ કરીને કરી છે, મોટા પાયે કયું છે લોન્ચ ચેન્જ કરવામાં આવ્યા છે. ફીચર્સ એટલા બી ચેન્જ નથી કે પેલું શેક કરો અને તમે લોકેશન જાય, એટલો કંઈક એક્સ્ટ્રા આવ્યા. બીજા બે ત્રણ હશે ફીચર, હું ના નથી પાડતી. પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આ જે તમે એપ્લિકેશનની વાત કરો છો, અમે જ્યારે 10-91 પોલીસ હાર્ટ 1091 લોન્ચ કર્યું હતું, જેમાં બહેનોને જ્યારે પોલીસની જરૂર હોય તો મિસ કોલ પર બી લોકેશન શોધીને પોલીસ તમને શોધવા આવશે. અમે જ્યારે એ લોન્ચ કર્યું હતું ત્યારે અમારે એપ્લિકેશન બનાવવાની કોઈ મોટી વાત નથી, ને છે બી એપ્લિકેશન અમે કોઈ દિવસ કોઈને આપી જ નહોતી. કેમ? કારણ કે મને ખબર છે કે આપણે બહેનોને દીકરીઓ એટલી પ્રિવિલેજ નથી કે એ લોકોને સ્માર્ટફોન મળે. ભલે સ્માર્ટફોન આજની તારીખમાં 1-3 હજારનો બી આવે છે, ભલે હું તો કહું છું, ભલે હવે તો પેલું એ બી સસ્તું થઈ ગયું છે, જીબી ડેટા પ્લાન ને બધું સસ્તું થઈ ગયું છે, પણ તો બી તમે છોકરીઓને પૂછશો તે લોકો આનાથી વંચિત રહે છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જ્યારે તમે એપ્લિકેશન લોડ એ કરો છો, ભલે તમે શેક કરો કે પુક કરો કે કંઈ બી કરો, અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે છોકરીઓમાં કેટલી જાગૃતતા છે. જી, કારણ કે જ્યારે અમે એક લોકેશનવાળું ટેકનોલોજી આપીએ છીએ જેમાં ખાલી નંબર ડાયલ કરો, એટલે સ્પીડ ડાયલ પર ખાલી એક બટન દબાવવાનું હોય અને બટન દબાવીને બી કામ થઈ જાય, તો અનફોર્ચ્યુનેટલી એ ફોર વોટ એવર પોલિટિકલ રીઝન્સ બોલો કે ઇકોનોમિકલ રીઝન્સ બોલો કે ફાઇનાન્શિયલ રીઝન્સ બોલો કે વોટ એવર વોઝ ધેર, એટલે એ લોકોએ 1091ની પોલીસ હાર્ટની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીમાં ઇશ્યુઝ થયા, અને ઇશ્યુઝ થયાના લીધે એને એ લોકોએ સમો અમદાવાદથી બહાર જવા ના દીધી, એટલે હું અત્યારે બોલી રહી છું. અને પછી તમે એકના એક એપ્લિકેશન લોન્ચ કરો, આ ખાલી નવી વાત નથી, આવી એપ્લિકેશનો એક ઢૂંઢો તમને 100 મળશે, ઇન્ડિયામાં જ 100 મળશે, ઇન ટર્મ્સ ઓફ કે ભાઈ બહેનો વાપરે, એ લોકોના રિલેટિવને બી SMS જઈને લોકેશન ખબર પડે ના અંતે. પણ તમે અગર આ એમાં જ જોશો, શું કહેવાય, એ એપ્લિકેશન બધી એપ્લિકેશનોમાં જોશો તો બધામાં એક જ બૂમ પડતી હોય કે ભાઈ રેન્જ નથી, તો અગર ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઇશ્યુ છે, તો આ બધા એક જ પ્રશ્ન હોય છે. અને એ પ્રશ્ન અત્યાર સુધીમાં કોઈ બી એપ્લિકેશનવાળા, કારણ કે દિલ્હીવાળાઓ બી એક સરસ હિંમત નામની એપ્લિકેશન બનાવી હતી, વચ્ચે પતી ગઈ, ફરી એ લોકોએ કંઈક થોડું અપગ્રેડ કરી, એટલે એનો આ તો આખો દોર ચાલતો રહેશે, એમાં કોઈ ડાઉટ નથી. ભલે પછી તમે 10,000 ડાઉનલોડ બતાવો કે 10,00,000 ડાઉનલોડ બતાવો, પોઈન્ટ અત્યારે એ જ છે નહીં. પણ અત્યારે પોઈન્ટ એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે અગર અત્યારે એક્ઝામ્પલ ગુજરાતની જ વાત કરી લઈએ, મેજોરિટી ગુજરાતના કેસીસમાં આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે તમે બધા ગુજરાતની એટલે વાત કરો છો, અત્યારે ઇન્ડિયાની નહીં, કારણ કે લોકો ગુજરાતના કેસીસથી વાકેફ છે. મેજોરિટી ગુજરાતમાં એવા કેસીસ ચાલે છે કે ઘણા તો બિચારી છોકરી ગભરાઈ ગયો છે, બોલવાની તેનામાં હિંમત નથી. પછી આજુબાજુવાળા એટલાના મમ્મી પપ્પાએ જે બી હોય એને પ્રોત્સાહન આપે છે કે ના આપણે પોલીસ પાસે જઈએ, આપણે ઇન્વેસ્ટિગેશન કરાવીએ. પછી જ્યારે છોકરી ઇન્વેસ્ટિગેશનમાં લેટ અસ એ બધા પ્રૂફ તો હોય ને કોઈની પાસે બી ના, તો પોલીસ પર જવાની જરૂર નથી, અમે જ કહીએ કે આલા આ બધા પ્રૂફ જઈને પકડી આવો. ઇન્વેસ્ટિગેશનનો મતલબ જ છે કે આપણે 2-5 પ્રૂફ આપીએ, 5-25 પ્રૂફ પોલીસે કાઢવા પડે, FSLથી કાઢવા પડે, રિપોર્ટથી કાઢવા પડે, ઇન્વેસ્ટિગેશનથી કાઢવા પડે, ટેકનિકલ સર્વેલન્સથી કાઢવા પડે, એ રીતે પ્રૂફો શોધવા પડે પોલીસને, એટલે આપણે પોલીસ પાસે જઈએ. પણ જ્યારે આપણે પોલીસ પાસે જઈએ ત્યારે આપણને 17 ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ તારે જ જવાનું જરૂર નથી, 2 મહિના પહેલાં થયું તો શું થયું, ને તું તારા મનથી ગઈને ઉપર ગઈને નીચે ગઈને ભગવાન જાણે એવા 17 સવાલો પૂછાઈ લેવાય. અને જેમ કે આપણે વિક્ટિમ નહીં, આપણે તો ગુનેગાર છીએ, એટલે ઇમ્પોર્ટન્ટ અત્યારે છે. ના, એપ સારું છે, કામ લાગશે જ, 5 વર્ષથી 3 કે 4 વર્ષથી આવી ઘણી એપો ચાલી રહી છે, એટલે ધીસ ઇઝ 1 એડિશન, ગુડ, એમાં કશું કેવું નથી. થોડું અપગ્રેડ થયું હશે, 2 ફીચર વધારે છે, હજી સારી વાત છે, હજી ગુડ. પણ અલ્ટિમેટલી કમ્પ્લેન કેમ નથી થતી? એ અત્યારે આપણે કહીએ છીએ કે જ્યારે કમ્પ્લેન થાય છે, એક મિનિટ, જ્યારે કમ્પ્લેન થાય છે ત્યારે એની જે રીતે ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ એના બદલે છોકરીને જ કે ગુનેગાર બનાવી અને એને દબાવવામાં આવે છે. અત્યારે આપણે ઘણા કેસીસ જોઈ રહ્યા છીએ, તો ઘણા કેસીસમાં પોલિટિકલ પ્રેશર આવે, પોલીસ પ્રેશર આવે, મસલ પ્રેશર આવે, પાવર પ્રેશર આવે, બધી જાતના પ્રેશર આવે, એટલે પેલી છોકરી, ભલે હું કહું છું છોકરી 100% સાચી નથી, પણ છોકરી ત્યારે 60-70% બી સાચી હોય તો એ તમે એને 30% ભૂલ કાઢો કે આ તેની 30%, પણ એ 60-70% સાચી છે તમે એ તો જુઓ, ત્યાં આપણી લડત છે.